Hello friends, I am Dhaval Patel. Last lecture ની અંદર આપણે physics subject ના chapter number 2 એકમો અને માપન વિશેની એ શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજના lecture ની શરૂઆત કરતા પહેલા આગલા lecture માં જે કંઈ ભણ્યા હતા એને એક 2 મિનિટ માં recap કરી લઈએ. યાદ હોય તો first lecture ની અંદર પહેલું શીખ્યા હતા भौतिक विज्ञान शुं छे. भौतिक विज्ञान शुं छे ख्याल होय तो मानवीने घणी बधी ए कुदरती घटनाओ विशेनी जानकारी मेळवानी जिज्ञासा रहे छे अने ए ज एनी जिज्ञासाना कारणे दररोज दररोज ए प्रायोगिक पद्धतिने अवलोकन कर्या करे छे अने एना ज कारणे हालमां विश्व ए धीमे धीमे आधुनिक विज्ञान ने टेक्नोलॉजी तरफ जई रह्यो छे. ત્યારબાદ એના પછીનો જ મુદ્દો શીખ્યા હતા એ છે ભૌતિક રાશિ કોને કહેવાય. ભૌતિક રાશિ કોને કહેવાય એના બે પ્રકારો પણ શીખ્યા હતા. નંબર 1 મૂળભૂત અને નંબર 2 સાધિત રાશિ. મૂળભૂત રાશિ અને સાધિત રાશિ. મૂળભૂત રાશિ એટલે શું? તો કે જે રાશિ ને દર્શાવવા માટે અન્ય કોઈ રાશિની જરૂર ન પડે એવી રાશિને મૂળભૂત રાશિ કહેવાય. જ્યારે સાધિત રાશિ એટલે મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવતી રાશિઓને સાધિત રાશિ તરીકે કહેવાય છે. ત્યારબાદ જે શીખ્યા હતા એ છે એકમ. એકમ કોને કહેવાય? કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે એના પ્રમાણિક માપની પાછળ એક યુનિટ એક સિમ્બોલ મૂકવામાં આવે છે અને એ સિમ્બોલ જે તે ભૌતિક રાશિનું પ્રમાણિક માપ દર્શાવે છે તો એ વેલ્યુને એ ભૌતિક રાશિના પ્રમાણિક માપને સૂચવવામાં આવે છે. એકમ તરીકે દર્શાવવામાં આવે છે અને એના પછીના પોઈન્ટની અંદર જુદી જુદી એકમ પદ્ધતિ શીખ્યા હતા. જુદી જુદી એકમ પદ્ધતિઓ યાદ હોય તો આની અંદર ફૂલ કેટલી પદ્ધતિ હતી? તો કે 5. કઈ કઈ? નંબર 1 એ હતી FPS, નંબર 2 જે હતી CGS, નંબર 3 જે હતી MKS, નંબર 4 જે હતી MKSA અને નંબર 5 જે હતી SI. દરેક ના નામ તો તમને એ ખ્યાલ હશે જ. FPS મતલબ ફૂટ પાઉન્ડ સેકન્ડ, CGA સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, MKS મીટર કિલોગ્રામ સેકન્ડ, MKS મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર અને નંબર 5 જે છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. આ એકમ પદ્ધતિ હાલમાં એ દરેક જગ્યાએ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધીની માહિતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેળવી. આજના લેક્ચરની અંદર આપણે કંઈક આગળ વધીએ. એની અંદર ફર્સ્ટ પોઈન્ટ જે છે, કાલે જે આપણે SI પદ્ધતિની વાત શીખ્યા હતા તો એ SI પદ્ધતિને ધ્યાનમાં રાખીને વિચાર આવે કે SI પદ્ધતિની અંદર એવું જે શું ડિસાઈડ થયું, એવા જે કઈ કઈ ભૌતિક રાશિના એકમો એ નક્કી થઈ ગયા કે ઓલ ઓવર દરેક જગ્યાએ એક જ વપરાવા જોઈએ, તો એના વિશેની જ આપણે એ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે SI પદ્ધતિની મૂળભૂત રાશિઓ. મૂળભૂત રાશિઓ અને એકમો અને સંખ્યા સુધી આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થાય કે આની અંદર કેટલી રાશિઓ એ નક્કી કરેલી છે? તો એની અંદર કુલ 7 રાશિઓ છે. મૂળભૂત રાશિઓ કેટલી છે? 7 રાશિઓ છે. કઈ કઈ? તો આપણે પહેલા ડિફાઈન કરીએ, એક કોલમ જ બનાવી દઈએ છે. મૂળભૂત રાશિઓ, ત્યારબાદ એનો એકમ પણ સાથે સાથે લઈ લઈએ અને એ એકમ પરથી એની સંજ્ઞા શું બને છે એ પણ જોઈ લઈએ. બરાબર? ચલો નંબર 1, પહેલી મૂળભૂત રાશિ જે છે એ છે લંબાઈ. પહેલી મૂળભૂત રાશિ છે લંબાઈ. નંબર 2 બીજી છે એ છે દળ.
નંબર 3 ત્રીજી રાશિ જે છે એ છે સમય નંબર 4 ચોથી જે મૂળભૂત રાશિ છે એ છે વિદ્યુત પ્રવાહ નંબર 5 પાંચમી જે રાશિ છે એ છે તાપમાન અને આપણે થર્મોડાયનેમિક તાપમાન કેવું હોય તો એ કહી શકાય નંબર 6 છઠ્ઠી જે ભૌતિક રાશિ છે એ છે જ્યોતિ તીવ્રતા જ્યોતિ તીવ્રતા નંબર 7 છેલ્લી મૂળભૂત રાશિ છે એસઆઈ પદ્ધતિની એ છે દ્રવ્યનો જથ્થો કુલ એસઆઈ પદ્ધતિની 7 મૂળભૂત રાશિઓ છે નંબર 1 લંબાઈ નંબર 2 દળ ત્રીજી સમય ચોથું વિદ્યુત પ્રવાહ પાંચમું તાપમાન છઠ્ઠું જ્યોતિ તીવ્રતા અને સાતમું દ્રવ્યનો જથ્થો આ સાથે 7 રાશિ વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહેવી જ જોઈએ અને આપણે યાદ રાખવાની છે આમાં કઈ વસ્તુ એ યાદ ન રહે એવું છે જ નહીં હવે એકમો તરફ જોઈએ તો લંબાઈનો એકમ ઘણા બધા છે સેન્ટીમીટર મિલીમીટર કિલોમીટર મીટર આવા અલગ અલગ લંબાઈના એકમોમાં આપણે માપ માપી શકીએ છીએ ઇંચમાં માપવું હોય તો લંબાઈમાં પાડે તો એસઆઈ પદ્ધતિની અંદર જે એકમ નક્કી કરવામાં આવ્યો છે કે લંબાઈનો આ એકમ તમારે એ પદ્ધતિ પ્રમાણે લેવાનો છે એ છે મીટર લંબાઈને હંમેશા શાની અંદર આપણે માપવાનું છે મીટરની અંદર ધ્યાન રાખજો કોઈ પણ વેલ્યુ લંબાઈ દર્શાવતા હોય ત્યારે તમારે એને કોઈ બી એકમમાં આપેલું હોય છેલ્લે તમારે માર્કમાં કરી દેવાના મીટરમાં જ કન્વર્ટ એ કરી લેવાના હોય છે નેક્સ્ટ એક જે દળ દળને આપણે જે કહીએ છીએ એના માટેનો એકમ જે છે સ્ટાન્ડર્ડ કિલોગ્રામ દળ માટે આપણે એને કિલોગ્રામમાં જ દર્શાવે છે એટલે જે સમય સમય માટે કાલે કદાચ તમે ધ્યાનપૂર્વક જોયું હોય તો સમયના બધી જ એકમ પદ્ધતિમાં એનો એકમ કયો આવે છે સેકન્ડ જ આવે છે એટલે સમય માટે તો એકમ કયો રાખવાનો સેકન્ડ નંબર 4 વિદ્યુત પ્રવાહને આપણે જે માપીએ છીએ એનો એકમ છે એમ્પિયર વિદ્યુત પ્રવાહને શું આપીશું આપણે એમ્પિયર નંબર 5 તાપમાનનો એકમ ખાસ ધ્યાન રાખજો જે છે કેલ્વિન જનરલી આપણે દરેક જગ્યાએ સેલ્સિયસમાં માપતા હોઈએ છે ઇવન આપણે બોડી ટેમ્પરેચર માપતા હોઈએ તો બી સેલ્સિયસમાં કાં તો ફેરનહીટમાં માપીએ છીએ તો આપણને એવું લાગે છે કે તાપમાન કાં તો સેલ્સિયસ કાં તો ફેરનહીટમાં એસઆઈ પદ્ધતિમાં જ મને એવું નથી તાપમાનનો એસઆઈ પદ્ધતિમાં સ્ટાન્ડર્ડ એકમ કેલ્વિન છે અને આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર જ્યાં જ્યાં પણ તાપમાનનો એકમનો ઉપયોગ કરીએ છીએ જ્યાં જ્યાં તાપમાનની વેલ્યુ વાપરીએ છીએ ત્યાં દરેકનો એકમ કેલ્વિનમાં જ તમારે લેવાનો છે સર કાં તો સેલ્સિયસ કે ફેરનહીટમાં આપેલું હોય તો આપણે એને ટ્રાન્સફોર્મેશનના ઇક્વેશન્સ પરથી એ સામા કન્વર્ટ કરી લેવાના કેલ્વિનમાં એ કિંમત કન્વર્ટ કરી લેવાની નેક્સ્ટ જ્યોતિ તીવ્રતા જ્યોતિ તીવ્રતાનો એકમ જે છે એ છે કેન્ડેલા કેન્ડેલા અને નંબર 7 દ્રવ્યનો જથ્થો દ્રવ્યના જથ્થાને આપણે સામા માપીએ છીએ મોલ ક્લિયર હવે આ દરેકની સંજ્ઞામાં એ બી આનાથી બી મહત્વની હોય કારણ કે જે બી વસ્તુ બતાવીશું તો એની પાછળ દરેકનો એકમ જનરલી નહીં લખ્યું એની સંજ્ઞા બતાવી સંજ્ઞા પરથી જ ખબર પડશે કે આ ભૌતિક રાશિ કઈ વેલ્યુ બતાવે છે તો મીટર મીટરને આપણે સામા બતાવીશું સ્મોલ એમ કેપિટલ એમ ન લખતા નહીં તો વેલ્યુ તમારી ખોટી કિલોગ્રામ કિલોગ્રામને આપણે દર્શાવવા માટે ખાસ ધ્યાન રાખવાનું સ્મોલ કે અને સ્મોલ જી કેટલા વિદ્યાર્થીઓ આ રીતે કે આ રીતે લખે ને જી આ રીતે લખે એક ન લખાય કેન્સલ ખોટો એકમ કેવા છે તમારો નંબર 3 સેકન્ડ સેકન્ડને હંમેશા આપણે સ્મોલ એસ વડે દર્શાવવાનો છે સ્મોલ એસ સ્મોલ એસ દેખાવો જોઈએ તમે લખો હું લખું કોઈ બી રીતે લખે એટલે સ્મોલ એસ બનાવવો જોઈએ પછી આપણે આવું લખીએ ને આ રીતે એસ લખીએ પછી સર મારો સ્મોલ એસ આવો જ છે તો એ ન ચાલે દેખાવું જોઈએ કે સ્મોલ એસ છે ઇન્ડિકેશન માટે નેક્સ્ટ નંબર 4 વિદ્યુત પ્રવાહ એનો એકમની સંજ્ઞા છે એમ્પિયર કેપિટલ એ કેપિટલ એ વડે જ તમારે એને દર્શાવવામાં આવે છે નંબર 5 તાપમાન તાપમાનનો એકમ કેલ્વિન કેલ્વિનમાં ખાસ ધ્યાન રાખવાનું એનો એકમ છે કેપિટલ કે સ્મોલ કે લખશો તો નહીં લખવાની ચાલે
બરાબર એક એક માર્ક્સ ના પાંચ પ્રશ્ન ની અંદર આ ક્વેશ્ચન આ પોઈન્ટ માંથી પૂછાય છે સિંગલ માર્ક્સ માં એનો એકમ અને એની જે તે ભૌતિક રચના આપેલી હોય એનો એકમ અને એની સંજ્ઞા વિશેની માહિતી અવશ્ય આવે છે નંબર 6 જ્યોતિ તીવ્રતા એકમ છે કેન્ડેલા એની સંજ્ઞા થાય સ્મોલ સી સ્મોલ ડી સીડી નંબર 7 છે દ્રવ્યનો જથ્થો મોલ એની જે સંજ્ઞા છે સ્મોલ એમ ઓ એલ તમે તમારી રીતે લખશો તો નહીં ચાલે જે રીતે લખવામાં આવે છે જે રીતે દર્શાવવામાં આવે છે એ રીતે લખવું જરૂરી બને છે ઓકે તો આ જે છે એ એસઆઈ પદ્ધતિની સાત મૂળભૂત રાશિઓ એના એકમો અને એની સંજ્ઞા સહિતની એ માહિતી તમારી થઈ બે માર્ક્સમાં સમગ્ર પ્રશ્ન પૂછવો હોય તો પણ એને બે માર્ક્સની અંદર પૂછી શકાય કેવી રીતે તો પ્રશ્ન બને એસઆઈ પદ્ધતિની મૂળભૂત રાશિઓ એના એકમો અને સંજ્ઞા સહિત જણાવો તમારે આ ટેબલ એ દોરવું પડે બનાવવું પડે પ્રશ્ન થાય સર આ સિક્વન્સમાં લખવું પડે એવું કઈ જરૂરી નથી તમે તમારી સિક્વન્સ ભલે ઉપર નીચે જાય એની કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારે એને આ જ ફોર્મેટમાં દર્શાવવું પડે મૂળભૂત રાશિઓ હવે આગળ જઈશું એસઆઈ પદ્ધતિના પૂરક એકમો રેડિયન જનરલી આપણે કોઈ પણ ખૂણો બતાવતા હોઈએ છીએ ને
તો એ ખૂણાને ડિગ્રીમાં બતાવતા હોય છે 10 ડિગ્રી 30 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી પણ હાલની ભૌતિક રસીની અંદર તમે જ્યારે સમતલ કોણનો ખૂણો વાપરો છો ત્યારે એનો એકમ એ શું વાપરવામાં આવશે રેડિયન રેડિયન ક્લિયર રેડિયનમાં સર ના આપેલી હોય તો ડિગ્રીમાં આપેલી હોય તો ડિગ્રીમાંથી તમારે એ વેલ્યુને એ રેડિયનમાં કન્વર્ટ કરવી પડે કેવી રીતે કન્વર્ટ કરવાની તો એનું એક સિમ્પલ વેલ્યુએશન તમને હું જણાવી દઉં છું એક વસ્તુ ખાલી ખાસ ધ્યાન રાખજો એકસો ને એસી ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય પાઈ રેડિયન એકસો ને એસી ડિગ્રી બરાબર પાઈ રેડિયન આની અંદર જે કંઈક લખવું હોય આપણે એક ડિગ્રી માટેના રેડિયન શોધવા હોય તો કારણ કે એકસો એસી માટે તો અઘરું પડે એક માટે આપણે શું લખીએ એક ડિગ્રી ગુણ્યા એકસો ને એસી આવું લખવું હોય તો લખી શકાય કેમ કારણ કે આપણે એક ડિગ્રી માટે શોધવું છે એક ડિગ્રી ને કરતા બને છે એકસો એસી ક્યાં રહેશે સામે ભાગાકારમાં જતા રહેશે દેટ મીન એક ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં એકસો એસી આ વેલ્યુ તમારી સાની બની ગઈ રેડિયન ડિગ્રી માંથી રેડિયન એક ડિગ્રી ના રેડિયન માં કન્વર્ટ કરવા હોય તો તમારી પાસે જે પણ ડિગ્રી હોય એને પાઈ ભાગ્યા એકસો ને એસી વડે ગુણવાનું ઓકે તો આજના લેક્ચર ની અંદર જે કઈ માહિતી શીખ્યા છે એને ધ્યાનપૂર્વક નોંધી લેજો અને પછી ડિગ્રી માંથી રેડિયન માં કેવી રીતે કન્વર્ટ કરવા અને એના ન્યુમેરિકલ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ